આજે બારમી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગરના લીમડી સ્થિત રામકૃષ્ણ મિશન આશ્રમ ખાતે યુવા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે ખાસ કરીને યુવાઓને જાગૃત કરવા ખાસ કાર્યક્રમો યોજવામાં આવે છે એવું કહેવાય છે કે સ્વામી વિવેકાનંદજી એક દિવસ પગપાળા લીમડે આવ્યા હતા અને વઢવાણના રાણક દેવીના મંદિરમાં દર્શન કર્યા હતા આ દરમિયાન કેટલાક વામ માર્ગીઓએ તેમને બંધક બનાવવાની યોજના બનાવી હતી જો કે તે સમયના રાજા જશવંતસિંહની મદદથી સ્વામીજીને છોડાવી રાજમહેલમાં લઈ આવ્યા હતા એવું પણ માનવામાં આવે છે કે રાજા જશવંતસિંહ સાથેની મુલાકાત બાદ સ્વામી વિવેકાનંદજીને શિકાગો જવાની પ્રેરણા મળી હતી સ્વામી વિવેકાનંદે પગપાળા સમગ્ર ભારતની પરિક્રમા કરી વિવેકાનંદ એ પરિભ્રમણ સમય રાણક દેવી ના દર્શન કરવા માટે વઢવાણ આવેલા વઢવાણ થી એમને ઈચ્છા થઈ કે લીમડીના મહારાજા એ વખતના રાજા જસવંતસિંહને મળવાની ઈચ્છા હતી રાજા પોતાના લઈ ગયા આજનો આ ટાવર બંગલો અત્યારે અડીખામાં આપણી સામે ઊભો છે સ્વામી વિવેકાનંદ ત્યારે પાંચ દિવસ ત્યાં રહ્યા અને એ અરસામાં રાજા જસવંતસિંહ સાથે વિવિધ ધર્મ વિવિધ જ્ઞાનની ચર્ચાઓ થઈ